આજકાલના જુવાનીઓને શું થયું છે ને એ જ ખબર નથી પડતી. અને આ પેપરવાળા, આ પેપરવાળા પણ ખરા છે. સવારના પોરમાં ઉઠતા વેત પહેલા પાનાથી માંડીને છેલ્લા પાના સુધી ફલાણા ભાઈ સંસદમાંથી રાજીનામું આપ્યું, ફલાણા ભાઈ આટલા કરોડમાં ઉઠી ગયા, ફોર વ્હીલ ગાડીવાળાએ ટ્રક સાથે અથડાતા 6 જણાનું ઘટના સ્થળે જ મૃત્યુ, વગેરે વગેરે. આ મગજ ખરાબ કરી નાખ્યું. પણ તેમાં તમારો શું જાય છે? જતું કઈ નથી, પણ આ મૂડ ખરાબ થાય છે એનું શું? આ સવાર સવારમાં સારા સમાચાર ન્યૂઝ પેપરમાં વાંચીને આપણું મન પ્રફુલ્લિત થયું હોય ને એવું હજુ સુધી ક્યારેય નથી બન્યું. અને જો 16 વર્ષની દીકરી 35 વર્ષના આદમી સાથે ફરા આવા નવા સમાચારો, મગજ ખરાબ થઈ જાય. આ લોકો મનમાં ને મનમાં ભાડે છે કે સમજાવે છે કાંઈ ખબર જ નથી પડતી. અવની, તું કોલેજ જાય છે કે પાર્ટીમાં આટલી બધી તૈયાર થઈને જાય છો? તમને મતલબ? મતલબ હોય તો સવાલ કર્યો હોય ને. તો પછી પોતે સવાલ કરો અને પોતે જવાબ પણ શોધી લો. બીકોઝ ધીસ ઇઝ માય લાઈફ એન્ડ આઈ નો હાઉ ટુ લીવ ઇટ. અન્ડરસ્ટેન્ડ? આઈ નો બેટા, આઈ નો ધેટ. કારણ કે હું તારી સાથે મારી ઇજ્જત અને આબરૂ મોકલું છું, અને મારી ઇજ્જત અને આબરૂ ને લાંછન ન લાગે ને એ માટે તારે જવાબ આપવો જરૂરી છે. તો પછી તમારી ઇજ્જત અને આબરૂ ના જમાના ગયા પપ્પા. કારણ કે હવે જમાનો છે કોઈથી ડર્યા વગર જીવવાનો, જિંદગી બિંદાસ જીવવાનો. અને હવે હું નાની નથી, મને મારી જિંદગી જીવતા સારી રીતે આવડે છે. એ જ વાત છે અમની, હવે તું નાની નથી, આટલા મોડે સુધી તું ફર્યા કરે તે હવે અમે નહીં ચલાવી લઈએ. ચલાવો કે ના ચલાવો, પણ એક વાત સમજી લેજો કે મારી જિંદગી કેવી રીતે જીવવી તે વાતનો ફેસલો હું જ કરીશ, ફક્ત ને ફક્ત હું જ. અમની, એના કરતા તો આવી દીકરી જન્મતા વેતન મળી ગઈ હોત ને.
તાજા દિવસ જોવો ના પડત. પછી ચિઠ્ઠીમાં લખે છે કે મારી લાઈફ હું મારી રીતે જીવવા માંગુ છું, તમારી લાઈફ સાથે કોઈ લેવા દેવા નહીં. આ સમાજમાં પથરાયેલા ઇજ્જત આબરૂ સાથે તારે કોઈ લેવા દેવા નથી. તારી માએ તને 9 મહિના પેટમાં રાખીને જન્મ આપ્યો, એની સાથે તારે કોઈ લેવા દેવા નથી. બાળપણથી તને ઉછેરીને મોટી કરી, એની સાથે તારે કોઈ લેવા દેવા નથી. તને ભણાવી ગણાવી અને લાયક બનાવી, એની સાથે તારે કોઈ લેવા દેવા નથી. મારી ઇજ્જત અને આબરૂ જાય ને એ પહેલા હું તને ગમે ત્યાંથી શોધી અને મારી નાખવાનો છું. શું કરું રમેશ ભાઈ, મારી દીકરીના જે આંખે સોનેરી સ્વપ્ન જોઈ રહ્યો હતો તે સ્વપ્ન ચકનાચૂર કરી અને મારી આંખોમાં આંસુ આપીને જતી રહી. એ જોની છે જેને નાની હતી અને બોલતા પણ નહોતું આવડતું અને મોમ બોલતી તો એને દોડીને એને દૂધ પીવડાવતી, એનું પેટ ભરતી હતી કે મોટી થઈને એ આપનું પેટ ભરશે. એની પ્રેમાળ આંખો જોઈ અમને લાગતું હતું કે અમે મધુવનમાં બેઠા છીએ. એનો પ્રેમનો છેડો મર્યા સુધી નહીં જાય. આ મા બાપને રડતા મૂકીને વહેલ દીકરીઓને મારે એક જ સંદેશ આપવો છે કે તમે તમારી નવી જિંદગીથી ખૂબ જ ખુશ હશો, પણ આ ઘરનું ઉમરું ઓળંગતા પહેલા તમે ક્યારે મા બાપનો વિચાર કર્યો છે કે એમના પર શું વીતી હશે, એમની શું હાલત થઈ હશે? આજે તમે દીકરીઓ બીજાના ઘરની ઇજ્જત બની ગઈ હશો, પણ તમારા મા બાપની ઇજ્જતનું શું થયું એનો ખ્યાલ પણ છે તમને? અરે તમારી એક ખુશી માટે તમારા મા બાપ થનગનતા હતા, તડપતા હતા. તમને રડતા જોઈને તમારા મા બાપ પણ રડતા હતા, પણ આજે તમે ખુશ હશો, હજી તમારા મા બાપ રડી રહ્યા છે.
સૌ સંતાનો સમજી લે કે આ દુનિયા ખારા સમુદ્ર જેવી છે, પણ મા બાપ તો કિનારે બનાવેલ વીડા સમાન હોય છે, અને વીડામાં આવતું મીઠું પાણી એ પ્રેમરૂપી અમૃત સમાન હોય છે. અને જેણે આ અમૃત પીધું ને, એ દીકરાઓ કે સંતાનો તો સમજદાર બની ગયા, પણ મા બાપને તરછોડીને એમની અનિચ્છાએ કેટલીક લગ્ન વાંછુક છોકરીઓએ આ અમૃતને ચાખ્યા વગર ઝેર બનાવી દીધું છે. પણ આ ઝેર બીજા કોઈને નહીં, તમારા મા બાપને જીવનભર કાયમ પીવું પડશે, કાયમ પીવું પડશે. ઝેર પીવે છે વહાલા, મા બાપ જ ઝેર પીવે છે. ઇતિહાસ સાક્ષી છે કે ઝેરના કડવા ઘૂંટડા હંમેશા મા બાપે જ પીધા છે. પણ આજકાલના છોકરાઓ પોતાના સપનાઓનું સ્વર્ગ શોધવા નીકળી પડ્યા છે. અરે ભાઈ, તમે તમારા મા બાપના ચરણ ચૂમી લો, ત્યાં જ તમારું સાચું સ્વર્ગ છુપાયેલું છે. અને તમે જ્યારે તમારા મિત્રોને મળો છો ત્યારે તો એકદમ હસ્તામુખે મળો છો, પણ એક તમારા મા બાપ જ રહી ગયા છે જે તમને હસ્તામુખે જોવા હંમેશા તરસે છે. જ્યારે તમારા મા બાપ બજારમાંથી ફળ ફ્રૂટ લાવતા હતા ને, ત્યારે ફળનો પહેલો ટુકડો એ તમારા મોઢામાં મૂકતા હતા. એ ફળનો ટુકડો ખાતા તો તમે હતા, પણ એનો મીઠાશ એ અનુભવતા હતા. પણ ત્યારે તે જ દીકરા દીકરી જવાન થાય છે ને, ત્યારે એ જ મીઠાશને એક જ પલની અંદર કડવી કરી નાખે છે. હા, આજકાલની આ યુવાન પેઢીના કેટલાક સંતાનો પોતાના મા બાપને મૂર્ખ ગણે છે, અને પોતે જ હોશિયાર હોય ને એવું જતાવે છે બધાને. આ પોતાની મનમાની કરીને ચાલી નીકળી દીકરીઓને એ ભાન નથી હોતી કે તમારા માટે શોધેલ ઘર અને એ ઘરના તમામ સભ્યોના ભાવ અને સંસ્કારને તમારા જ મા બાપ પહેલાં જુએ છે. દીકરીઓ માટે જોયેલ મૂર્તિના સંસ્કાર જ નહીં, પણ તેનામાં રહેલ ગુણને પણ મા બાપ જોતા જ હોય છે. મન મૂકીને કામ કરતા કે વ્યવસાય કરતા દીકરાને તેમના મા બાપે સંસ્કારનું સિંચન કરેલ હોય એમને ફક્ત બે જ શાખા હોય છે, એક પોતાનું ઘર અને બીજું પોતાના વ્યવસાય કે નોકરીનું સ્થળ. પણ આવી ભાન ભૂલેલ દીકરીઓ સારો મૃત્યુ ન જોતા કેટલાક નક્કામાં નીચ અને નફટ છોકરાઓ સાથે ભાગી જતી હોય છે, અને હા, પોતાના કામ કે વ્યવસાયને પ્રેમ કરનારો છોકરો નકામો નથી હોતો. રખડું અને નીચ તો તે હોય છે જે પોતાના ધંધો વ્યવસાય કે પરિવારને પ્રેમ નથી કરતો હતો, ને આવા છોકરાઓ જ ભોળી છોકરીઓને પોતાની ખોટી પ્રેમજાળમાં ફસાવીને વશમાં કરી લેતા હોય છે. આમ ઘરથી ભાગી નીકળેલી દીકરી 4-6 મહિનાના પોતાના પારકા પ્રેમને અપનાવીને 20-20 વર્ષના મા બાપના પ્રેમને ઠોકર મારીને જ્યારે નીકળે છે, ત્યારે એને એ વાતની ખબર નથી હોતી કે મા બાપના આંતરડાને કકડાવીને નીકળેલી દીકરી ક્યારેય સુખી થતી નથી હોતી, જીવનમાં ક્યારેય સુખી થતી નથી હોતી. અંકલ, ન્યાયાલયમાં આ બાબતમાં પણ મા બાપનું પલડું હંમેશા હળવું જ રહ્યું છે. આમ જોવા જઈએ તો 20-20 વર્ષ સુધી જેનું સિંચન કર્યું હોય, જેને સારા સંસ્કારો અને અભ્યાસ આપીને જે દીકરીને લાયક બનાવી હોય, તે દીકરી પલભરમાં મા બાપના પ્રેમને ઠુકરાવીને ઘર છોડીને જતી રહે છે, અને ન્યાયાલયમાં 6-7 કે વર્ષ દરમિયાન થયેલા પ્રેમને સહારો આપવામાં આવે છે, પૂરું પ્રોટેક્શન આપવામાં આવે છે. શું કાનૂનના કાયદામાં એવો એક પણ કાયદો ન હોવો જોઈએ કે ઘર છોડીને ભાગી ગયેલ દીકરીના મા બાપને ફક્ત એક વાર પૂછવામાં આવે કે શું તેમને આ મંજૂર છે, અને જો મા બાપ ના કહે તો બા ઇજ્જત તે દીકરીને તે મા બાપને સોંપી દેવામાં આવે. પણ ના, એવું નથી બનતું. પેલા નીચ અને નાલાયક છોકરાને સપોર્ટ આપવામાં આવે છે, અને મા બાપને રડતા મૂકી દેવામાં આવે છે. પણ સપોર્ટ આપનારા કાનૂનને ખબર છે કે તે છોકરો તે છોકરીને સુખી રાખશે, પ્રેમ આપશે? ના, ખબર નથી હોતી. પણ તે મા બાપના ઘરેથી લગ્ન કરીને વિદાય થયેલી દીકરીની સુખ અને દુઃખમાં સાથ આપવાની મા બાપની પૂરેપૂરી ફરજ બની જાય છે. હા બેટા, સાચી વાત છે તારી. જ્યારે પોતાના જ પારકા બની જાય છે ને, ત્યારે મા બાપ નિરાધાર થઈ જાય છે, અને મા બાપના મનની વ્યથા
એના હૃદયમાં બળીને ભસ્મ થઈ જાય છે. સરિતા, શું થાય છે? કેમ આટલી બધી ખાંસી આવે છે સરિતા? બધું સારું થઈ જશે. મારો સમય પૂરો થઈ ગયો લાગે છે, પણ તમે મને એક વચન આપો. બોલ. આપણો અજય હજી ખૂબ જ નાનો છે, અને એમાં જો મને કંઈક થઈ જશે તો આનું શું? મને એની ખૂબ જ ચિંતા છે, મારો જીવ ખૂબ જ મૂંઝાય છે. તું છે ને સરિતા, એની બિલકુલ ચિંતા ન કર. હું છું ને. અરે ચિંતા કેમ ન કરું? તમે કદાચ આ સમાજ અને પરિવારના દબાણથી બીજા લગ્ન કરો તો એની નવી માં આવે તો આની શું હાલત થાય? એને એને માનો પ્રેમ નહીં મળે, અને ફક્ત મળશે તો તિરસ્કાર, નફરત, એના સિવાય એને કાંઈ નહીં મળે. એટલે જ મને વચન આપો કે તમે બીજા લગ્ન નહીં કરો. હું તને વચન આપું છું, આપણા અજય ખાતર હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું. બસ હવે મારા અંતરાત્માને ઘણી શાંતિ મળી. સરિતા શું થાય છે તને? સરિતા શું થાય છે તને? સરિતા શું થાય છે તને? શું થાય છે સરિતા? સરિતા 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 સરિતા. બેટા, તારી ફીની વ્યવસ્થા કાલ સવાર સુધીમાં થઈ જશે, તું જરાય ચિંતા નહીં કરતો. પણ બેટા, ભણવામાં તું કાળજી રાખી અને મન લગાવીને ભણીશ ને તો તારા મમ્મીની આત્માને શાંતિ મળશે. ડોન્ટ વરી પપ્પા, હું તમને અને મમ્મીને ક્યારેય નિરાશ નહીં કરું. પપ્પા, રીના છે મારી ફ્રેન્ડ. અમે સાથે કોલેજમાં ભણીએ છીએ અને એકબીજાને પસંદ કરીએ છીએ.
અને લગ્ન કરવા માંગી છે. પણ બેટા એમના મમ્મી પપ્પા? એના મમ્મી પપ્પા બધાને ખબર છે અને બધા રાજી છે. હવે તમારી પરવાનગી જોઈએ છે. તમે બંને રાજી હોય તેમાં મને શું વાંધો હોય? આજે તારી સ્વર્ગીય માં સરિતા જો જીવતી હોત ને તો ખૂબ રાજી થાત. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ વેરી મચ. સુખી થાવ બેટા, મારા આશીર્વાદ છે તમને. મારા ભાગ્યમાં તો બધાની વેટ કરવાનું જ લખ્યું છે અને બધાનું સહન જ કરવાનું લખ્યું છે. કોણ જાણે કેટલું જીવશે. કેમ કેટલું જીવશે એટલે તું કોની વાત કરે છે? તમારા પપ્પાની, બીજા કોની? અરે એ જેટલું જીવ્યા હવે ક્યાં જીવવાના છે, થોડું સહન કરી લે ને. સહન એનું થાય જે પોતાના હોય અને જે આપણું ભલું ઈચ્છતા હોય. મતલબ તું કહેવા શું માંગે છે? કેમ ખબર નથી તે દિવસની વાત જે સુરજભાઈ કીધી હતી? કઈ વાત? એ જ કે તમારા પપ્પાના મૃત્યુ બાદ તમામ મિલકત અનાથ આશ્રમમાં દાન કરી દેવામાં આવે. અને અનાથ આશ્રમમાં દાન એ જ કરે જેની આગળ પાછળ કોઈ ના હોય. તો બોલો હવે તમારા પપ્પાનું સહન કરવું કે ન કરવું? એ બધી પછીની વાત છે. અને સાંભળેલી દરેક વાત સાચી ન પણ હોય મને મારા પપ્પા ઉપર પૂરો વિશ્વાસ છે. હા મંડ્યા રહો પેપરમાં, જ્યારે ફૂટપાથ પર સુવાનો વારો આવશે ને ત્યારે ભાન પડશે. ઓકે જોશું ત્યારે. બેસી રહ્યું છે, કામે ક્યાંય જવું નથી અને આખો દિવસ ચા પીધા કરવી છે. મારે બીજું કઈ કામ ના હોય. તારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તને તૈયાર કરી દો. આમાંથી તો ક્યારે છુટકારો થશે હવે. શાંતિથી સુઈ જા, હું સવારે પપ્પા સાથે વાત કરી લઈશ. મારી નાખી છે તમે. દાદા, દાદા, બેટા,
બોલ ને. આ તમારા પપ્પા રોગથી પીડાય છે અને કોમલને ખોળામાં બેસાડીને રમાડતા હોય છે. એવામાં ક્યાંક કોમલને આ રોગ લાગુ પડી ગયો તો તમારા પપ્પાએ તે ઘરડા થયા પણ કઈ સમજણ નથી. અરે પપ્પા બીમાર છે અને એમની દવા તો ચાલુ જ છે ને. તને એ બિચારા શું નડે છે મને એ નથી સમજ પડતી કે તારી સમજણ આગળ શૂન્ય લાગી ગયું છે કે શું. તમારે મારા વિશે જે વિચારવું હોય તે વિચારો, એ તમારી સોચ પર ડિપેન્ડ કરે છે. આ મારો ફાઇનલ ડિસિઝન છે. હે ભગવાન, આ પપ્પા ક્યાં ગયા છે? જોયું મારા પપ્પાનું સ્વાભિમાન, એને જાતે જ તને જગ્યા કરી આપીને રસ્તો કરી દીધો તને. હવે એસ કરો, તારે તો ઝાડ ગયું ને જગ્યા થઈ ને. દેખાતા નથી કોમલ. ચા દીકરા, તું બહાર રહો. કાકા તમે તો ઘરના જ છો, હવે તમારાથી શું છુપાવવાનું? મારા પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા છે. તો ગોત્યા નહીં ક્યાંય તે? ગોત્યા ને, બહુ ગોત્યા, પણ એમનો ક્યાંય પત્તો નથી લાગ્યો. લો કાકા પાણી. ચાચા દિલથી ગોત્યા હતા. હા, પણ તમે અચાનક આવું કેમ પૂછો છો? વાત શું છે? એ કહેવત છે, ખરા દિલથી ભગવાનને ગોતવા જઈએ ને તો એ પણ મળી જાય છે, તો ભગવાન સમાન તારા પિતા કેમ ના મળ્યા? જે હોય તે ચોખ્ખું કહો ને કાકા, આમ ગોળ ગોળ વાત કેમ કરો છો? તારા પપ્પા ઘરેથી નીકળ્યા ને, સૌથી પહેલા મને મળ્યા હતા અને મને બધી વાત કરી. આ થેલો જોયો તે? આ તારા પપ્પાની હરતી ભરતી દુકાન છે, ઘેર ઘેર જઈને અગરબત્તી વેચતા હતા. ખાવાનું જોઈએ ને, એટલું તો એ કમાઈ લેતા હતા. એની જિંદગી કોઈના પર આધારિત નહોતી. એ તમને મળ્યા હતા તો તમે મને જાણ કેમ ન કરી? અરે હું આવીને એમને લઈ જાત ને. તું ન લઈ જાય કે તજાય? કારણ કે વિશ્વાસ અને વસનની ડોર એટલી બધી મજબૂત હોય છે ને, ભગવાન પણ ઝૂકી જાય છે. તે જ વિશ્વાસ અને વસનથી બંધાણા હતા અરવિંદભાઈ તારી મમ્મી જોડે. તારી મમ્મીને મરતી વખતે વસન આપ્યું હતું અરવિંદભાઈએ કે તારા માટેથી બીજા લગ્ન નહીં કરે.
તેને વસનમાં બંધાય અને તને ઉછેરીને મોટો કર્યો છે. શું આવા દિવસો જોવા માટે? દીકરા પર આટલો બધો પ્રેમ હોય ને તો શા માટે બધી મિલકત અનાથ આશ્રમમાં દાનમાં આપી દીધી? કોણે કીધું તમને? આ રહ્યા દસ્તાવેજ. એમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે મારા મર્યા બાદ તમામ મિલકત મારા દીકરા અજયના નામે થશે. મને આ વાતની ખબર જ ન હતી કાકા. ખબર ક્યાંથી હોય? પપ્પાની બાજુમાં બેસીને ક્યારે પ્રેમથી વાત કરીશ? પપ્પા શું ખાવું છે, શું પીવું છે, શું જરૂરિયાત છે? કાકા, મારા પપ્પા ક્યાં છે કાકા? મારે એમને મળવું છે. હવે આ વિલાપ કરવાથી કઈ નહીં મળે. અફસોસ તો ફક્ત એક જ વાતનો છે, જેને આપણે જન્મ આપ્યો છે ને એ આપણાથી દૂર થઈ જાય છે. દૂર હોય ને એ જ આપણી જિંદગી થઈ જાય છે. મને માફ કરી દો, હું તમને સમજી ના શકી. મેં તમને ખૂબ જ તિરસ્કાર આપ્યો છે. જે કંઈ પણ થયું એની ગુનેગાર હું છું. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. અજય, તારા પપ્પાની બોડી પોસ્ટમોર્ટમમાં છે, તું તેમને લઈ આવજે અને અહીં અંતિમ ક્રિયા કરી નાખજે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ભૂલો ભલે બીજું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, હે કદી ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં.